कोरोना महामारी ने कारणे राजकोट सहित सौराष्ट्रनी मार्केटिंग यार्ड बंद हती। कोरोना केस में घटाड़ो थता राजकोट बेड़ी खाते आवेल मार्केटिंग यार्ड शुरू करवामां आवी छे। 30 दिवसथी वधारे समयथी बंद पड़ेली यार्ड शुरू थता वेपारीओ अने खेडूतोमां उत्साह जोवा मळ्यो हतो। हाल यार्डमां बीजा राज्यना मजूरो आव्या न होवाने कारणे लोकल मजूरथी यार्ड शुरू करवामां आवी छे। हाल यार्डमां मग, तल, एरंडा, मगफळी अने कपासनी हराजी शुरू करवामां आवी छे, जेमां मगफळीनी 25,000 गुणी आवक, कपासनी 3,000 मण आवक, एरंडा 1,500 गुणी आवक, जयरे तेल अने मगनी 1,500 अने 2,000 गुणी आवक प्रथम दिवसे थई हती। तमाम जणसीनी हराजी सोशल डिस्टन्स साथे करवामां आवी हती। કોરોનાની બીજી લહેર અને ક્યાંક ને ક્યાંક તાવતે વાવાઝોડાને કારણે છેલ્લા 30 દિવસથી પણ વધારે સમયથી યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ બંધ હતું, ત્યારે આજથી જ સરકારની પરમિશન સાથે વિધિવત રીતે યાર્ડની શરૂઆત થઈ ચૂકી છે। જ્યારે ખેડૂતો છે તે વહેલી સવારથી જ પોતાની જણસે વેચવા માટે આવેલા હતા, ત્યારે યાર્ડના વેપારીઓ સાથે વાત કરીએ કે તેઓમાં કેવો ઉત્સાહ છે। 30 દિવસ બાદ ફરીથી આજે યાર્ડ ધમધમતું થયું છે, કેવો વેપારીઓમાં ઉત્સાહ છે, ખેડૂતોમાં કેવો ઉત્સાહ જો ખેડૂતોને તો જરૂરિયાત હોય અને નવા માલ નીકળ્યો, અત્યારે ઉનાળુ મગ નીકળ્યા છે, નવા તલ નીકળ્યા છે, એની સિઝન હોય અને નવી વાવણી ને એવું કરવાનું હોય એટલે પૈસાની જરૂરિયાત, એટલે ખેડૂતોનો માલ ધીમે ધીમે આજે અમારે યાર્ડે ચાલુ કર્યું છે। 5 જણસી મેઇન છે, ચણા, ઓલા ચણા, એરંડા, મગફળી, કપાસ અને તલ અને મગ, આટલી વસ્તુની હરાજી ચાલુ કરી છે। હજી મજૂરો બહારના અમારા જાજા હોય, મારવાડી બધા મજૂર હોય, રાજસ્થાનવાળા, એ કોઈ હજી આવ્યા નથી, લોકલ મજૂર છે, એટલે એની વ્યવસ્થા થાય એના રૂપે 5 જણસી ચાલુ કરી છે। આજે પહેલો દિવસ છે એટલે હવે કેવી રીતના ચાલુ થાય છે એના ઉપર આગળ બીજી જણસી પણ ચાલુ થાય। 5 જણસીની વાત કરીએ તો 5 જણસીની આવક આજના દિવસની કેવી કઈ રીતના છે, ક્વોલિટી શું છે? આજે 5 જણસીમાં આવક મર્યાદિત છે, હજી તો શરૂઆત છે સિઝનની નીકળવાની અને હજી લોકોને શું ભાવ હશે, શું વ્યવસાય છે, એટલે આવક આજે ઓછી છે અને વ્યવસ્થિત યાર્ડે સોશિયલ ડિસ્ટન્સ રાખી અને સૂચના મુજબ યાર્ડના કોરોના મહામારીના હિસાબે એવી રીતના વ્યવસ્થા કરેલી છે વ્યવસ્થિત। રીતના છેલ્લા 30 દિવસથી માર્કેટિંગ યાર્ડ બંધ હતું, ત્યારે આજથી માર્કેટિંગ યાર્ડ શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે વેપારીઓમાં અને ખેડૂતોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ તો જે 5 જણસીની છે તે શરૂ કરવામાં આવી છે। ત્યારે આપણે બીજા વેપારી સાથે વાત કરીએ, ખાસ તો કાકા, છેલ્લા 30 દિવસથી માર્કેટિંગ યાર્ડ બંધ હતું, આજે શરૂઆત થઈ છે, શું કહેશો ખેડૂતોમાં અને ખાસ તો લોકો? એક તો પહેલી વાત એવી છે કે નવા સમર એટલે ઉનાળુ પાક ઘણો બધો સારો એવો થયો છે, ખેડૂતોને પણ માલ વેચવા માટે થોડા ઉતાવળ છે અને માર્કેટિંગ યાર્ડની આવી સુંદર સારી વ્યવસ્થા કે જેને અનુલક્ષીને માર્કેટિંગ યાર્ડ પણ સજાગ છે, આ કોરોના મહામારીની બીજી લહેરની અંદર ઘણું બધું ઘણા લોકોને નુકસાન થયું છે પણ માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા સારી છે અને વેપારીઓમાં પણ સારો એવો ઉત્સાહ જોવા મળ્યો છે। હવે સૌ પોતપોતાની રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી અને પોતાનો ધંધો આગળ વધારવા માગે છે અને લોકો ઘણી અત્યારે કાળજીપૂર્વક બધું કામ કરે છે। ખાસ તો કાકા, જે છેલ્લા થોડાક દિવસમાં તાવતે વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર ઉપર પડી છે, ક્યાંક ને ક્યાંક રાજકોટ માર્કેટ ઉપર એની જણસની આવક ઉપર એની અસર દેખાશે કે કેમ થશે? ના, એમાં એવું છે કે 100% તોકતે વાવાઝોડાની અસર ઘણી બધી ઘણી જગ્યાએ પડી છે, ખાસ કરીને અમરેલી જિલ્લો, બોટાદ તાલુકો, ઉના, કોડીનાર, વેરાવળ, માણાવદર, તાલાળા ગીર આ બધા એરિયાની અંદર સારું એવું નુકસાન થયું છે પણ હજી સુધી ત્યાં અંદરના ગામડાઓની અંદર હજી કોઈ જઈ શકે એવી પરિસ્થિતિ નથી અને ગુજરાત સરકારની કામગીરી, એમાંય ખાસ કરીને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડનું કામ અત્યારે પૂરજોશમાં સારી રીતે કામ ચાલુ છે અને વધીને હું માનું ત્યાં સુધી 3-4 દિવસની અંદર વીજળીનો પૂર્વવ્રત પુરવઠો ચાલુ થઈ જશે એવું લાગે છે અને સરકાર, ગુજરાત સરકાર પણ ઘણી જાગૃત છે આ વખતે। એની જે છેલ્લા થોડાક સમયથી વરસાદ, કમોસમી વરસાદ પડેલો છે સૌરાષ્ટ્રની અંદર, રાજકોટમાં પણ વરસાદ પડેલો છે, ત્યારે એની અસર પાક ઉપર કંઈ થશે કે આવકમાં કંઈ ફેર થશે? રાજકોટ જિલ્લામાં બહુ ઓછું નુકસાન છે અને ખેડૂતોને પહેલેથી આ વખતે 10 દિવસથી સરકારની ગાઈડલાઇન્સ મુજબ લોકો પોતપોતાની કાળજી ઘણી રાખી છે અને ઘણો પાક બગડતા અટકી ગયો છે અને ખેડૂતોએ પણ સારી એવી સાવચેતી રાખી અને લોકોનો માલ, પોતાનો માલ બગડે નહીં એ માટે ઘણી કાળજી લીધેલી છે।
એ રીતના છેલ્લા કેટલાક સમયથી યાર્ડ બંધ હતું અને ફરી આજથી યાર્ડ ધમધમતું થયું છે ત્યારે વેપારીઓ અને જે ખેડૂતો છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ ખેડૂતો છે તે પોતાની ઝાંસી લઈને યાર્ડની અંદર હરાજી માટે આવી પહોંચેલા હતા અને લોકોમાં પણ તેમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરામેન ગોપાલ ચૌહાણ સાથે શુભમ ભટ્ટ, અબતક ચેનલ, રાજકોટ. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે. ધન્યવાદ.